રામ રામ સીતારામ. જો ભાઈ આજ વરસાદે બઘડાટી બોલાવી, ચારે બાજુ પાણી સિવાય કઈ દેખાતું જ નહીં. અને અમે નીકળેગા આજ ચારી બાજુ જોવા કે કેવોક વરસાદ કઈ કઈ જગ્યાએ બઘડાટી બોલાવી, અને નદીઓ ને નાળા ને તારે હાવું હાવું પૂર વ્યા જાય આજની તારીખમાં. અને જો ગાડી કાઢી બહાર અને વેજો કે આજી કે આપડી કે નિરીક્ષણ કરવા જાવ, હે ડેમ જોવા જાવ, ડેમ જોવા જાવ, તો ભાઈ જો ગાડી તૈયાર કરી અને એકદમ વરસાદ ની પાછો ફરી પાછો વરસાદ આવવાની તૈયારીમાં આ કાળું ડુભાંગ વાદળું, અને ચારે બાજુ તમે જોવો તો કઈ વાતું પૂર્યું આવું, અને અત્યારે પૂર વ્યા જાય, અને અટાણે અમે નીકળીએ ગાડી લે અને ચારે બાજુ ડેમ જોવા, ત્યાંથી પછી નદીઓ નાળા જ જોવે આવીએ. કેવક બઘડાટી બોલતી જાય, અને હજે તો ગાડી ભરવાની હે, માણસો હજી આવે ઘણા બધા. અને અમે કરીએ ગાડી ચાલુ અને જોવો આજ બઘડાટી વરસાદ ની. હાલો તો સડો ગાડીમાં. આજનો વરસાદ તો પછી કામ વાતું કરવ્યું ભાઈ, અને અમારે પણ વાડીમાં પાણી ની બઘડાટી, અમારે ડેમ ભરાઈ ગયો, ડેકા દે હવે, અને પારો તોડે નાખ્યો. હા ધીરે ગયો માંડવી ખોપ જામી, બાકી આ જોવો પાણી ના ડેકા દે હવે. પાણી સિવાય કઈ દેખાતું જ નથી ભાઈ આજની તારીખ માં. આ બાજુ પાણી વ્યા જાય. આ વરસ માં પેલી ફેરે વેકરા પર પાણી ને હાવ બીકું બોલે. અને શિવલો કે આજ મારે ફેરવા જવું, શિવલા ને આજ ફેરવા જવું ને, હે તો આજ શિવલા ને ડેમ જોવા જવું. જો આ શિવકુમાર કે આજ આપડે કે પહેલી વાર ડીમ જોવાનો, શિવકુમાર ની પહેલી વાર, અને જો એના હારું થઈને સ્પેશિયલ એક્સયુવી ગાડી કાઢી. રાકેશ હાલ હાલ હાલો હાલો બધા હાલો, આજ બઘડાટી જ બોલાવવાની હે. જો આ બાજુ અહીં કાઢ્યો માથે થી પાણી સેલેન વ્યું જાય. અમારી વાડી ની બાજુમાં પાણી સિવાય વાત નહી ભાઈ. હે અરે ડીમ જોવા કામ, આપણે તો આજ વાતું પૂર્યું, આજ કીની ગાડી જાહે, આજ આપણે મજા જ લૂંટવાની હે. તો જો ભાઈ મીકુ નું કેવાનું હોય ખરેખર સાચી વાત છે કે આજ માન નવી રાત આવી, આજ પહેલી વાર કે ફરવાનો મોકો જોડ્યો, અને બઘડાટી બોલાવવા જઈએ આજ બધા શાંતિ નું આજ તો માન મેળ પીએ. કેતા શાંતિ તો અને વરસાદ પણ ચાલુ થઈ ગયો, અને ચાલુ વરસાદી બઘડાટી બોલાવવાની હે. મારે ફૂઈના દીકરાના ખેતરમાંથી બઘડાટી બોલતી જાય પાણીની, અને ઈ જામનગર થી જોવા આવતા નથી. મારે કેટલું ધ્યાન રાખવું ભાઈ, આવો ને આ જોવો તો ખરી જતા મારા ખેતરમાંથી પાણી જાય ત્યાં. આ હેડે તમારા હેઠા ધોવાઈ જાય પારા. અહીંયા આવવું જોઈએ ખરેખર જીવન. હા તો મારે કેટલીક કેટલાક નું ધ્યાન રાખવું. આમાંથી આ ઝારા કાઢો,
ના રે ના હે મીકુ તો અમે પૂગે વર્તુર બે ડેમ ભાણવડ ની નજીક જોઈએ છીએ કેટલોક ભરાણો અને પબ્લિક પણ જોવા ઘણી ભેગી થઈ ગઈ. આ છે એનો રસ્તો. ડેમ ની પાર આવે ગઈ. તો ફાઈનલી આપણે પૂગે વર્તુર બે ડેમ અને ડેમ માં પાણી દુનિયા નું આવે ગુ ભાઈ. તો આ છે ભાણવડ નો વર્તુર બે ડેમ. ડેમ માં પાણી જવો તા ઓળકાણ આવે ગા ભાઈ. એવું ભાગવું પડશે આ બધા માન માન નીકળી જાય તો સારું, નકર પછી પાણી નો સ્ટોક વધી જાય. તો ડીમ દેખા દે ઘણો ડેમ ભરાઈ ગયો ભાઈ વર્તુળ બે. તો વર્તુળ બે ડેમ પૂગે અને ડીમ માં પાણી દુનિયા નું આવે ગુ. તો આ છે ભાણવડ નો વર્તુળ બે ડેમ. શરૂઆત અમે કરી આથી, હજે તો આગળ આગળ અમારે ઘણા દ્રશ્યો બતાવવાના છે આની આ વિડીયામાં. કેટલો રાકેશ કેટલો ભરાઈ ગયો ડેમ અંદાજ આવે કઈ? 37 ફૂટ ભરાણો. હે 37 ફૂટ. તો રાકેશ નું કહેવાનું 37 ફૂટ ભરાણો ડીમ. કેટલું કી છે? અરે હમણાં જ આવ્યો પાણી 8-9 વાગે. 8-9 વાગે. તો આ ભાઈ નું કહેવાનું કે 8-9 વાગે આ પાણી આવ્યું અને આ દોરું પાણી છે. હે ખરેખર સાચી વાત છે, તાજું પાણી આવે પણ હજી આવક ફૂલ હે. મજા આવે. હાલો હા અને વરસાદ આવે ભાઈ અમારે ભાગવાની તૈયારી કરવી પડશે. વરસાદ ની બઘડાટી પાછી ચાલુ કરી. વરસાદ બંધ થવાનું નામ લેતો ને ચારી બાજુ પાણી સિવાય કઈ દેખાતું ને. પગથિયા ત્યાં કેવું વધે ને કાવ પોઝિશન. અને જોતા ગાજે હતી. આવો ખેડ દેખાડે. હા આવો કે ઈ બતાવો.
અને આ બાજુનું દ્રશ્ય જોવા લાયક છે ખરેખર. અટાણે નજારો હે ને ભેજા. ખરેખર આજે વેધર મસ્ત છે એકદમ બ્યુટીફુલ. અને ટકા થઈ જાય કારણ કે ઉપર વરસાદ એવો હે જોરદાર. એટલે કે નહી રાકેશ ઉપર કારણ કે વરસાદ એવો રહ્યો એટલે પ્રોગ્રામ કેન્સલ રાખ્યો. તો આજ બગડાટી બોલે જ નહી ગામ માં કલાકાર નું કે મિત્રો તમને તો ખબર હે કે હું ખુદ જ કલાકાર હે સ્ટેજ માથે ચડે જાય એટલે રસીઓ રૂપાળો ને ઘેર જવું ગમતું નથી. પછી ગાવત ને આપડે રમત બીજું કામ હોય. અમારે એક પ્રોગ્રામ ગોઠવવાનો હોય ખરેખર. આ ડીમ ભરાઈ જાય ને એટલે પાલટી રાખવાની હે. એમાં સિંગર તરીકે હું હે અને આ બધા રમીએ. બગડાટી જ બોલાવવી કે આપણે હિંબાઈ ગામ ની અંદર કે વરસાદ ની ખુશી માં. અને ભવ્ય નજારો આજની તારીખ માં અને ખરેખર અમારે જે ભાણવડ નો વળતું બે ડેમ છે ને એ ડેમ અટાણે 30% જેવું 35% ભરાઈ ગયો. આ ડેમ ભરાઈ જાય એટલે અમારે ઓસામાં ઓસા આ બાજુ 35 ગામને આ ડેમ નો લાભ મળે. અને અવારના વરામાં મને એવું લાગે કે આ ડેમ 100% ભરાઈ જવાનો. લગભગ તો બે ડેમ જ ભરાઈ જાય કારણ કે વરસાદ જ એવો પડ્યો. તો પાણી ની આવક ખરેખર જોરદાર હે અને એકદમ સપાટી હે. એ ડેમ ની ઉપર આવતી જાય. અને આજ કિંદર ખેરું મોઢવાળું ઈ ડિસ્ટ્રિક્ટ માં તો અમારે રાતી પોરબંદર માં ભૂકા કાઢી નાખ્યા. અમે જઈએ બાજુ કેટલેક પુગાય આજ કુંજવેલું ને તારે હાવી કે કઈ એમાં ખેતરું દેખાતા નથી કે અમારે તો એ વાંધો ને થોડો માપી હે. બાકી મેં તો હજી મંડાણ બહુ છે. મેં તો આજે આવવાનું.
બાપે બેહાડે તમે જોયું તો તમારા ડીમ નેત ને સારા હોય છે રીકતી જોવે દરિયો હે તે વિહાવડે મેવડે દરિયો તો હે શાંતિ નો હે તો તમારા તડાવ ને ડીમો ને કામ તમારે તો દરિયો ભર્યો પઈ ખારા પાણી કામ કામ દરિયો લમ કઈ હું નો હોય તો કામ કામ એટલે શાંતિ જે કે દરિયા માં ખારું પાણી ને આપણે આ ડીમ નું મીઠું પાણી જ પડાય છે કામ કામ તો આજ નું વેધર રડિયામણું ચારી બાજુ લીલોતરી વરસાદ ની જમાવટ અને ખેડૂ બધાય ખુશખુશાલ હે અને બવડો ડુંગર તમારે જોવો હોય તો ઝૂમ કરા અને આપણે બવડો ડુંગર તમને બતાડીએ આ છે બવડો ડુંગર તાકો દેખાય આંબો મોખાણા ડેમ ખરેખર ભણવાનો જબરજસ્ત છે આ તમે જોવો હોય અડધો કિલોમીટર ત્યાં ખાલી એના આ દરવાજાના ઉપરનો આ રોડ છે 32 ને એ પણ જબર એનો નજારો આપણે આથી જોઈએ જ આવા 32 છે તમારા ગામમાં કેવો વરસાદ આજની તારીખમાં 19 તારીખ ને 18 તારીખ ની રાત ને કેવો વરસાદ ની જમાવટ કરી કોમેન્ટ નાખજો કારણ કે ઘણા ગામ સંપર્ક વિહોણા થઈ ગયા અને રસ્તા બધા પાણી ડૂબ થઈ ગયા રસ્તા ઘણા બ્લોક થઈ ગયા એટલે કોમેન્ટ દ્વારા જણાવજો કે તમારા ગામમાં કેવો વરસાદ કેટલા ઇંચ પારાતોડ કેવો વરસાદ છે એ જરાક જણાવજો અને આજ તો ડીમો સલકાઈ ગયા ઘણા બધા હકીકત થી ભરાઈ ગયા દુનિયાના રિયલી હા તો વર્તુણ નદી એટલે ધમ ધોકા જાય જોકે થોડીક ઓછી પડી પણ હજે પાણી બગડાટી બોલતી જાય જોરદાર હે તો આ છે વર્તુળ નદી અટાણે ધમધકાટ પાણી ની આવક નદીમાં આ તમે જોવો હોય નદી હળુસ નદી છે અને પુલ ઉપરથી પાણી જતું હતું આ ઝારા બધા ઉપર સડે ગયા હે બગલો તો બેહે જ ને વેજા કેમ બાકી આજ નદી ને જમાવટ કઈ ઘટે જ નહીં હે આવ મોજ છે આ તો કાલુ કરતા આજ વધારે બગડાટી બોલાવી મે વરસાદ ની આજ ભૂકા કાઢે નાખ્યા ભાઈ જો આ નદી અને આ પુલ હે કામ એટલે ખરેખર અટાણે રમ્યા જેવું છે
કારણ કે વરસાદ એટલો વરસતો હોય એટલે મોરલાય થનગનાટ કરે ને બઘડાટી બોલાવતા હોય ને રમતા હોય ને એ ઢેલ સડાવે ને તારે તહુકાર કરતા હોય તો ખેડુ ને માણું નહીં તો મોજ જ આવે. વરસાદ માં કીણે નો મોજ આવે જેવું, હા જેવું કે વરસાદ માં કીણે નો મોજ આવે. હાલો તો તમને હોટલ માં ખાવા લઈ જાય. તો ભાઈ વરસાદી માહોલ માં બધા એની ભૂખ લાગી અને એ કે જમવાનું કઈક ગોઠવો તો કઈક મજા જ આવે જાય. આ વરસાદી માહોલ માં હે લીલા જાડવા બર્તન આવે પીણે જો ભાઈ, કાઢવા કોણ જાય આમાં. હજી અમે આગળ જઈએ, વરસાદ જો થોડોક વિરામ લઈએ તો અમારે ત્યાં પંથ કાપવાનો હોય ઘણો બધો અને બાકી નદી તો હાવ બઘડાટી બોલતી જાય. મીકુ મજા આવે ગઈ ને? મીકુ ને આજ ઘણા ટાઈમ પછી કે હાવ આપણે જલસો પડે ગો. જઈએ હવે અમે આગળ ગાડી લઈને કેટલેક પુગાય કારણ કે વરસાદની ચારી બાજુ હાવ માજા મૂકી દીધી. એવો વેઢ્યો નાઈટ માં રાતી દિનો પારા તોડ તાર બે કઠો કઠ. નદીઓ